ધીમે ધીમે ચાલ ને, બસ. આહા બાપરે, કામ કર રીના, તારી દવા લઈને આવું છું, તું દવા પી લે અને આરામ કરી લે. હા હા. બિચારા કેટલી સેવા કરે છે બધાય મારી, હેરાન કર્યા છે આ બધાય તો. હવે હે ભગવાન, આ ભાભીનું છે ને કંઈક કરવું પડશે, હાથ ધોઈને પાછળ પડી ગયા છે. આમને આમ ચાલતું રહ્યું ને તો એક બે દિવસમાં તો મારો ભાંડો ફોડી નાખશે. ભગવાન ઉપાડી લે મને. સીના શું કઈ પણ બોલે છે, લે આ તારી દવા અને આ પાણી. હા અહીંયા હમણાં લઈ લઈશું. પી લે ને તો તને આ દર્દમાંથી રાહત મળે થોડી. હા પણ હમણાં છે ને થોડી વાર પછી હું પી લઈશ, અત્યારે હજુ આની પહેલા દવા લીધી ને એની અસર છે. અને હા રીના, તને એક વાત કહેતા તો ભૂલી જ ગયો, આપણે દવાખાને સાંજે જવાનું થશે, કારણ કે ઓફિસમાં મારે ઘણા બધા ઓર્ડર્સ પેન્ડિંગ પડ્યા છે, એ કામ પતાવવું પડે એવું છે. કઈ વાંધો નહીં, શું કામ ઉપાધી કરો છો તમે, છે ને તમારું કામ બતાવો, આપણે કાલે જઈ આવશું ને. કાલે નહીં, સાંજે જ જઈશું. રાહ જોવાની કોઈ જરૂર નથી, આપણે આજે જ દવાખાને જઈશું. હું આવીશ ને તારી સાથે, એને એનું કામ હોય તો એ ભલે પતાવતો. ખોટી એને શું કામ રજા પડાવવાની, હું છું ને તારી સાથે, મારી સાથે આવવામાં તને કઈ વાંધો છે? હારી ના, મમ્મી ની વાત સાચી છે, આમ પણ મારે કદાચ બની શકે કે સાંજે પણ મોડું થઈ ગયું, તો એના કરતા તું અને મમ્મી જાવ અને ચેકઅપ કરાવી લો. સાંભળ મારી વાત, થોડી વાર રહીને તૈયાર થઈ જા, આપણે દવાખાને જઈએ છે. તમે શું કહો તકલીફ? રવિ તમે સમજાવો ને મમ્મીને, શું કામ ને ખોટી તકલીફ લે છે, એટલી કઈ ઉતાવળ નથી, આજનો દિવસ રાતો જોઈએ, સાંજે નહીં જવાય તો કાલે જતા રહીશું. અરે કેવી વાત કરે છે તું, હા તું જોતી નથી, આ તારી બીમારી દિવસે ને દિવસે વધતી જાય છે. આજે તો તારા મમ્મી પણ આવ્યા હતા અને એણે પણ સાફ શબ્દોમાં કહ્યું છે કે જો દવાથી ફેર ના પડતો હોય તો કંઈક બીજો ઈલાજ થતો હોય તો એ પણ કરાવો. કાલે કોઈ સગા સંબંધી આવશે તો શું કરવાનું અમારે? બધાને જવાબ જ આપતા રહેવાના, ચૂપચાપ કંઈ પણ બોલતી નહીં. અને હા, હું જાઉં છું એટલે મમ્મીને પૈસા આપીને જઈ રહ્યો છું, તું અને મમ્મી બંને જણા જઈને ચેકઅપ કરાવીને યોગ્ય દવા લઈ લેજો, સમજી ગઈ ને? ચલ બાય, જય માતાજી, ધ્યાન રાખજે તારું. જય માતાજી. નો નો નો, હે ભગવાન, પ્લીઝ ગોડ, હજુ કર્યું તમે, મમ્મી સાથે દવાખાને ગઈને તો મારું તો સત્યાનાશ થઈ જશે, મારો પાંડો બધાની સામે આવી જશે અને મમ્મી મમ્મી તો મારા ટુકડા કરી નાખશે. હવે હું શું કરીશ? મારા આરામ કરવાના દિવસો છે ને હવે ગયા, હે ભગવાન બચાવી લેજો. મમ્મી 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 મમ્મી, દગાખોર, નાટકબાજ, એ તો સારું કર્યું કે હું તારી સાથે દવાખાને આવી એટલે મને ખબર પડી કે તું અત્યાર સુધી અમને બધાને અંધારામાં જ રાખતી હતી. વાહ, સાચું કહું ને તો ખરેખર આમ જે તે ષડયંત્ર રહી છું ને એમાં તો મારે તને તાલીઓના ગડગડાટથી વધાવી પડે. પૂછ કેમ? કારણ કે તું મારા દીકરા સાથે હોસ્પિટલ જતી હતી, એ પણ તારા ફ્રેન્ડની હોસ્પિટલ હતી,
એટલે તેને બધું સમજાવી દીધું હતું, એટલે ઓલો સાચી ને ખોટી દવા આપતો અને તું દવા પી લેતી હતી. હે, દવા અસર કરે કે ન કરે શું ફરક પડે, કારણ કે કમરનો દુખાવો તો હતો જ નહીં ને. હા, હવે તું જો, હવે તું જો કે તારી કેવી દશા કરું છું હું આ ઘરમાં. મમ્મી 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 કઈ નહીં, બધું પતી ગયું. અરે, મને એમ હતું કે બિચારીને કમરનો દુખાવો છે એટલે પથારીમાંથી ઊભી નથી થઈ શકતી. નિશાથી કામ થાય કે ન થાય તો એ બિચારી એ કામ કરતી હતી, અને તે અમારી બધાની લાગણી સાથે રમત રમીને. કઈ વાંધો નહીં મમ્મી, કઈ વાંધો નહીં. શું કઈ વાંધો નહીં? અરે, કોઈ લોકો તમારી ઉપર આંધળો ભરોસો કરતા હોય, તમે જે ખોટું બોલો છો ને એ પણ એની માટે સાચું જ હોય, એવા માણસની લાગણી સાથે રમવાનો કોઈ મતલબ નથી બેટા. મમ્મી, હું તો એમ કહું છું કે કઈ વાંધો નહીં, હવે હું કામ કરાવીશ ને ભાભીને. તું ભાભીને કામ નહીં કરાવે, હવે તારી ભાભી આરામ કરશે અને આ ઘરના બધા કામ તું કરીશ. સવારે જાગીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધીના દરેકે દરેક કામ હવે તારે કરવાના છે. નિશા તને કોઈ કામમાં મદદ નહીં કરે, આટલો સમય તે આરામ કર્યો ને, તો હવે આ નિશા આરામ કરશે. થોડી મદદ? થોડી જ પણ નહીં. અને એક વખત તો મેં હાથ ઉપાડ્યો ને, બીજી વખત હાથ ન ઉપડે ને એવું વિચારીને કામ કરવા માંડજે. તું જાય છે કે પછી? જાઉં છું. વજન દે, વજન દે, થોડું વજન દે. ધીમે ધીમે નહીં, વ્યવસ્થિત પોતા માર. થાય થાય બેટા થાય, કર્યું ન હોય ને એટલે આ બધું થાય. વ્યવસ્થિત પોતા ચાલુ રાખો. બહુ થાક લાગે છે, ચાલુ રાખો પોતા. અને આ ટીપાઈ છે ને, ટીપાઈ એ પણ સાફ કરવાની છે. ચાલો, 5 મિનિટ એ નહીં, 1 મિનિટ એ નહીં, નિશા આમ જ થાકી જતી હતી. ચાલ ચાલ પોતા ચાલુ કર. સાંભળ, કપડાં ધોવાના હજી બાકી છે એટલે હાથ થોડો જલ્દી ચલાવવો પડશે. અને કપડાં ધોવાઈ જાય ને પછી બપોરની રસોઈ, દાળ ભાત શાક રોટલી છાશ સલાડ, હા આટલું થઈ જાય પછી બપોરના વાસણ, પછી ઉપરથી કપડાં લઈ આવવાના છે અને સંકેલીને બધાના રૂમમાં મૂકી દેવાના છે. ચકલી બહુ ફૂલે કે ચડી હતી ને, બહુ નાટકો કર્યા, બહુ કામ કરાવ્યા મારી પાસે, હવે મારા પરથી બધું જ કામ ઉતરી ગયું છે. આ
આ ખુશ ખબર મારે રાહુલને દેવી જોઈએ. હેલો રાહુલ, કેમ છો? બસ હું તો એકદમ મજામાં છું. જોબ પર છો કે ફ્રી છો? હા બોલ ને, ટાઈમ જ ટાઈમ છે તારી માટે. કઈ નઈ, બસ મને થયું કે ફોન કરું, આ બે દિવસથી વાત નહોતી થઈ ને એટલા માટે. હા શું થયું પછી? તું કહેતી હતી કે રીનાને કમરમાં દુખે છે, તો આજે મમ્મી રીનાને લઈને દવાખાને ગયા હતા કે નહીં? હા જોયું ને. હા મારે પણ આ જ વાત કરવી હતી તમને, ત્યાં તમે સામેથી પૂછી લીધું. રીનાની વાત કરો છો ને, એ એક નંબરની જુઠ્ઠી નીકળી. ખબર છે આ કમરમાં કોઈ દુખાવો હતો જ નહીં, એ તો ખોટું બોલતી હતી. હા તો શું વાત કરે છે? રીનાને ખરેખર કઈ પ્રોબ્લેમ નથી? ખબર તો પડે જ નહીં, આ મમ્મી છે ને રીનાને હોસ્પિટલે લઈને ગયા હતા. મમ્મીએ બધા જ રિપોર્ટ્સ કરાવ્યા, જે પણ કાંઈ રિપોર્ટ્સ કરાવવા પડે ને એ બધા જ, પણ એકય રિપોર્ટમાં કંઈ આવ્યું નહીં. એટલે મમ્મીને ખબર પડી ગઈ કે આ રીના છે ને તદ્દન જુઠ્ઠી વ્યક્તિ છે, અને આ બધા જ નાટકો હતા એને. હા હા મમ્મીએ જે પણ કંઈ કર્યું ને એકદમ બરોબર કર્યું છે, અને આમ પણ આવા નાટકો કરે છે એટલે એક દિવસ આ સમય તો આવવાનો જ હતો. હા એક નંબરની જુઠ્ઠી વ્યક્તિ છે, એમાં એવું થયું ને કે આ રિપોર્ટ્સમાં કંઈ ના આવ્યું ને, એટલે મમ્મીને શક પડ્યો અને મમ્મીએ હોસ્પિટલમાં એની પૂછપરછ કરી. ત્યારે રીનાએ બધું જ કબૂલ કરી લીધું કે એને આ ઘરના કામ ન કરવા પડે ને, એટલે જુઠ્ઠું બોલતી હતી. અને તમને ખબર છે, જુઠ્ઠું તો જવા દો, આ ડોક્ટર હતી ને એને પણ પૈસા આપીને ફોડી, એટલે એ પણ જુઠ્ઠી જુઠ્ઠી દવાઓ આપતી હતી. આ રીના ખરેખર છે ને બહુ ખોટી માણસ છે. અરે ભગવાન, આ રીના પણ ખરી કહેવાય? એનો મતલબ એ થયો કે એને કામ કરવામાં જોર આવે છે એટલે આવું બધું નાટક કરે છે નહીં? મમ્મીએ તો એનો વારો જ કાઢી નાખ્યો. જેવી મમ્મીને ખબર પડી ગઈ ને કે રીના ખોટી હતી, તમને ખબર છે મમ્મીએ સવારથી લઈને સાંજ સુધી ઘરના ટોટલ કામ બધા રીના પાસે કરાવ્યા, અને મને પૂરેપૂરો આરામ મળી ગયો. સાચું કહું ને તો આ બે ત્રણ દિવસથી સારું ફીલ થાય છે હો મને, કારણ કે હવે ઘરના બધા કામ તો રીના કરે છે અને મને થોડી શાંતિ મળી છે. અને હા રીના, જો મમ્મી આ બાબતમાં વચ્ચે પડ્યા છે ને તો તું વચ્ચે કઈ બોલતી નહીં, જે ચાલે છે ને એમ ચાલવા દેજે. સારું ત્યારે હવે બાય, મૂકું, હું થોડું કામમાં છું એટલે. સારું વાંધો નહીં, નિરાતે ફ્રી પડો ને ત્યારે ફોન કરજો. જય શ્રી કૃષ્ણ.